आधा पर पीजीवीसीएल लुखी दादागिरी आ सामे उपला अधिकारी भय विना करे दादागिरी फरियाद लई आवता लोको सामे जमावे छे रोग ફરિયાદ લઈ આવનારા સામે અમાન્ય શબ્દ ઉચ્ચારે છે અધિકારીઓ અને ચોખ્ખી ભાષામાં અમને કહી દે છે તમારાથી જે થાય કરી લેજો તો આનો મતલબ શું કાઢો તમારાથી જે થાય તે કરી લો હમ નહીં સુધરેંગે જેવા તાલ ફોન કરીને થાકી ગયા છે પણ એમાંથી કોઈ ફોન ઉપાડતા નથી માધાપરમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીનું સુરસુર્યું હમણાં વરસાદની ઋતુ ચાલી રહી છે એટલે સ્વાભાવિક છે કે લાઇટ આવજાવ કર્યા કરે પણ હમણાં છેલ્લા બે દિવસથી માધાપર નવાવાસમાં આવેલ ગ્રીન સિટી સોસાયટીમાં લાઇટના બહુ જ ધાંધિયા છે બે છાંટા પડે અને લાઇટ બંધ થઈ જાય છે અને જો પીજીવીસીએલ માધાપરમાં ફોન કરીએ તો સરખા જવાબ પણ આપવામાં આવતા નથી તારીખ 15-8-2019 રોજ સવારથી જ વરસાદ ન હતો તેમ છતાં લાઇટ આવજાવ કરતી હતી ત્યારે સોસાયટીના રહીશોએ પીજીવીસીએલ માધાપરમાં જાણ કરી ત્યારે ફોન ઉપર સરખો જવાબ ન મળતા રહેવાસીઓ માધાપર પીજીવીસીએલમાં રૂબરૂ આવી ફરિયાદ નોંધાવી હતી રાત્રે 1:30 વાગ્યે સોસાયટીના રહેવાસીઓએ ફરિયાદ નોંધાવા ગયા ત્યારે કોઈ પણ કર્મચારી કે જવાબદાર અધિકારી હાજર ન હતા અત્યારના ઘડિયાળમાં 1:30 વાગ્યો છે જીબીના માણસો ને અમે 6 વાગે 6:15 વાગે કમ્પ્લેન કરેલી છે તે દરમિયાન માણસ આવેલા છે પણ માણસ રાત્રે 9:30-10 વાગ્યા પછી આવેલા ટ્રાન્સફોર્મર ઉડી ગયેલું છે અહીંયા અમે જયારે ફર્સ્ટ ટાઈમ આવ્યા અમે અત્યારે બીજી વાર આવેલા છે જયારે ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા ત્યારે એના માણસો પ્રોપરલી અમને જવાબ આપતા નથી સિવાય એક્સેપ્ટ રાજુભાઈ એપ્રેન્ટિસના માણસો એમના કોઈ પણ જુનિયર એન્જિનિયર અત્યારે ડ્યુટી પર હાજર નથી કે નથી ડેપ્યુટી એન્જિનિયર અમે લોકો ફોન કરીને થાકી ગયા છે પણ એમાંથી કોઈ ફોન ઉપાડતા નથી અમારા એક બે થાંભલા એવા છે કે જે પડવાની પોઝિશનમાં છે આની પહેલા પણ એક થાંભલો પડેલો છે જે જીવીના કર્મચારીઓને નોલેજમાં છે એ પછી બી અમે અરજી કરેલી છે પણ હજી હજી કોઈ નિરાકરણ આવેલું નથી કોઈ પણ જીબીના કર્મચારી જે જુનિયર એન્જિનિયર એના ડેપ્યુટી એન્જિનિયર ફોન ઉપાડતા નથી રાજકોટ સુધી પણ અમે કોલ સેન્ટરમાં વાત કરી દીધી છે એ કે જે ત્યાં જુનિયર એન્જિનિયર છે અહીંયા આગળ અમે આવ્યા છે અહીંયા કોઈ જુનિયર એન્જિનિયર છે નહીં જયારે સવારે રહેવાસીઓ માધાપર પીજીવીસીએલમાં ફરિયાદ નોંધાવા ગયા ત્યારે તેના અધિકારી કહે છે કે તમારાથી જે થાય તે કરી લો આવા ઉડાઉ જવાબ આપી અપમાનિત કર્યા હતા અત્યારે રાત્રે 2 વાગે જઈ અમને નથી કોઈ માણસ જવાબ આપતો અત્યારે આપણે આઝાદીના 70 વર્ષ થઈ ગયા છતાંય પણ હજી અમે અંધારામાં જીવીએ છીએ વારંવાર અરજી કર્યા છતાં પણ હજી આનું નિરાકરણ આવતું નથી જીબીમાં જે માણસો બેઠેલા છે એ પણ અમને જવાબ આપતા નથી અને એ ચોખ્ખી ભાષામાં અમને કહી દે છે તમારાથી જે થાય કરી લેજો તો આનો મતલબ શું કાઢો તો શું આવા ગેર જવાબદાર અધિકારીઓ સામે તંત્ર શું પગલા ભરે છે તે જોવાનું રહ્યું ઉપકાર કરો છો તમે બધા રેસર્ટ નું સાહેબ અમારે અત્યારે લોડ છે 200 મકાન છે તમે અમારા ઉપર ઉપકાર કરો છો એવી રીતે તમે વાત કરો છો તમે ઉપકાર નહીં કરતા તો ના ના ઉપકાર કરો છો તમે એના માટે બેસાડ્યા છે ગામની સેવા કરવા માણસો એટલે વધારે લોડ વાપરો લોડ કોણ વાપરે છે જોઈને કનેક્શન આપો ને આંખો બંધ કરીને ઠોક ઠોક કરો છો બધી જગ્યાએ તો લોડ જ પડે ને પછી તમારી આંખો ખોલશો હોય બધા માધાપર પીજીવીસીએલમાં ફરિયાદીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અનેકો ફરિયાદ કરવા છતાં પણ કાંઈ પણ દાદ આપતા નથી તેવી અમારી સ્વતંત્ર ટીવી ન્યૂઝ સાથે વાત કરતા માધાપર નવાવાસના ગ્રીન સિટી સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું 12:30 ના ટાઈમની આજુબાજુ શૈલેષભાઈ બારોટનો ફોન આવ્યો કે અમારા વિસ્તારમાં લાઇટ નથી તો મેં કીધું ત્યાં કમ્પ્લેન થઈ કે કમ્પ્લેન અમે 6:15 ના ટાઈમે કરેલી છે પણ હજી સુધી કોઈ આવ્યું નથી એટલે મેં ત્યાં જીબી વાળાથી સંપર્ક કરી અને રાજુભાઈથી બધી વાતચીત કરી કે કોઈ પણ હિસાબે આ વિસ્તારની અંદર જેમ બને એમ જલ્દીથી લાઇટ શરૂ કરો ત્યારે જાણવા મળ્યું કે TC ઉડેલો છે અને TC 63 નો છે તો આ વારંવાર આજે નહીં પણ લગભગ આપણી પંચાયત આવી અને 1.5 વર્ષ થવા આવ્યું લગભગ મહિને બે મહિને આને આ પ્રોબ્લેમ ઉભો રહે છે 15 દિવસે પણ પ્રોબ્લેમ થતો રહે છે તો આજે રાજુભાઈથી ઘણી વખત ફોનમાં વાતચીત થઈ અને રાજુભાઈને એ પણ જણાવ્યું કે ભાઈ આનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું જરૂરી છે અને વારંવાર આ ડોક્યુમેન્ટ પણ આપ્યા છતાં અરજી પણ ગ્રીન સિટીમાંથી ઘણી વારંવાર આવેલી હોવા છતાં પણ હજી એનું કોઈ નિરાકરણ થયું નથી જો આ પ્રોબ્લેમ થતો હોય અત્યારે આ વરસાદી સિઝનની અંદર ન સોસાયટી વિસ્તારના બહાર સૂઈ શકે નાના બાળકો હોય કે વૃદ્ધ હોય ન બહાર સૂઈ શકે ન અંદર સૂઈ શકે ને ગરમીનો પણ માહોલ છે બીજું કે વિસ્તાર લાસ્ટ એરિયાનો છે તો ચોરી ચપાટી હમણાં અઠવાડિયા પહેલા પણ
હું રાત્રે 3 વાગે ત્યાં ગયેલો હતો ત્યારે પણ આ ચોરીનો બનાવ બનેલો હતો. જે બારે જાહેર નથી થયો, નાની મોટી ચોરી થતી હોય છે. તો જીબીવાળા માધાપરમાં કોઈ અત્યારે આવ્યા ત્યારે રાજુભાઈથી વાત થઈ કે કોઈ અત્યારે હાજર નથી, અને જાણવા મળ્યું કે ભાઈ ફોન ઉપાડતા નથી, વાતચીત કરતા નથી, અને એવા શબ્દો બોલે છે કે જે સોસાયટી જવાબદારીમાં નથી આવતું, તમારાથી થાય લેજો, તમારી જવાબદારીમાં નથી આવતું, તો તમે એક સર્વિસ આપવા માટે બેઠા છો તો તમારાથી આ શબ્દ પણ ન બોલી શકાય. કારણ કે અત્યારે આટલા ગામ લોકો આવ્યા છે, તમને કોઈ અપશબ્દ બોલ્યા હોય તો તમે અમને કહો, એને પણ એક રજૂઆત કરી છે, તો તમને રજૂઆત લેવી અને રજૂઆતનું કેમ સમાધાન કરવું એ તમારો હાથનો પ્રશ્ન છે.